एक परफेक्ट गुरु ने आइडेंटिटी करावी जेनु रियल रूप हमारा गुरु में जाऊ छु बस दादा हमें लाइफ में एक मनोरथ है कि तारा जो इश्मा तारी राजू बनी ने जल्दी की जल्दी बोलाओ जो एवं हमारा फेवरेट प्राण प्यारा दिलदार मंडल श्री नंदनाथ है हमारा जिमनी चला छ छ महीना थी मैं अखंड भक्ति करी ए भक्ति करता एवो कनेक्शन बन जाए कि मारू अने इंदु कि जीवन ना चला श्वास सुधी क्या रे नहीं बुलाए दादा ने दीक्षा माटे ने दिन प्रतिदिन जिने ने जिमने उल्लास वधारो दीक्षा मा गुरु भगवान पासे परिवार पासे जिमने रजा लेवड़ाई एवा मणिलक्ष्मी नाना मणिलक्ष्मी तीर्थाधिपति श्री मणिसुरत स्वामी ने नमः जे आप सामे तरवरे जिमनो प्रभाव हये धक्या करे छे जे लाइफ ना 24/7 हमारी साथे ने साथे छे एवा शासक सम्राट बाल ब्रह्मचारी सुरी सार्वभौम मारा दादा गुरु विजय नेमी से दादा ना चरणों में कोटी शाम जिमने मैं जोया नहीं पर अनुभव्या छे छेल्ला बे वर्ष में जिमना गुणों का मैं सांभ्या ज करूं छे पर सांभरते एवं लागू के कोई सामान्य व्यक्ति नौता पर एक आदर्श व्यक्तित्व वाला हता जेमने सदैव हृदय में मारू के तारू नहीं पन तरु के तारू एवा भाव वाला हता एवा आचार्य देव विजय सोमचंद्र श्री मायसर में चरणों में कोटी शामिल है जेमना शब्द में श्रेय आग्रह में आत्मले अने प्रेरणा में प्रगति जे शासन सम्राट समुदाय ना गौरव नाम छे जे बाहर थी बहुत स्ट्रिक्ट लागे पर अंदर थी एना थी वधु सॉफ्ट छे एवा मुझे दीक्षा दाता आचार्य देव विजय शिव सदस्य महाशय ने चरणों में कोटी शाह जेमने हूँ ज्या ज्या पण अटकी छू त्या मारो साथ आपे छे જ્યાં ભી મારા દોષો દેખાય ત્યાં ડિલીટ કરીને ભૂલોને એડ કરે છે મારા તો ફેવરેટ છે એમની એક સ્માઇલથી મારો આખો દિવસ કેવી નીકળે મને જ ખબર છે એવા મારા ભાઈ મારા સર કન્યા શ્રી શિવચંદ્ર વિજયજી મારા સાહેબના ચરણોમાં કોટી શાંતિ અને બીજા મારા ભાઈ મારા જેમને 2 વર્ષ પહેલાં દીક્ષા ગ્રહણ કરી છે એમની પૂરણ ની વાત નીકળી ત્યારે મેં નક્કી કર્યું કે મારો નારો ભાઈ દીક્ષા લઈ શકે તો હું કેમ નહીં ઘરે બી એવું જ હતું કે આને દીક્ષા નથી આપતી મેં કીધું કે માસીના પરિવારે લાડકનો દીકરોને દીક્ષાના માર્ગે મોકલે તો હું કેમ નહીં જઈ શકું એ દિવસે જે જીત કરીને એમના સપોર્ટથી મને આગળ જવા મળ્યું છે એની માટે દિલથી થેન્ક યુ કરું એવા મારા ભાઈ મારા સર મુનિશ્રી સ્નેહજીત વિજયજી મારા સાહેબના ચરણોમાં કોટી શાહ જેઓ દિગ્ગજ સંયમી છે જેમના ગુરુકુળ આશ્રમમાં રહી મોક્ષપુરી તરફ પાપા પગલી માંડ્યો છું એવા તપસ્વી રત્ન સાધ્વીજી શ્રી ભવ્ય પ્રજ્ઞાશ્રીજી મારા સાહેબના ચરણોમાં ભાવભીની વંદના જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી જ મળે
જે વસ્તુ જ્યાં ના હોય ત્યાંથી ન જ મળે। પાણીમાં કરોડો વર્ષ સુધી વલોણા કરમા આવે પણ એમાંથી માખણ મળે ખરા? નહીં, કેમ કે માખણ તો તેમાં છે જ નહીં, માખણ તો દહીંમાં છે। એવી જ રીતે રેતીમાં કરોડો વર્ષ સુધી પેલવામાં આવે પણ રેતીમાંથી તેલ મળે ખરા? નહીં, તેલ તો તેમાં છે જ નહીં, તેલ તો તળ શીણ કોપર આ બધામાં છે। તો શું સંસારમાં જે વસ્તુ માટે જે ભૌતિક સુખ મેળવવા માટે તમે દોડી રહ્યા છો સાચું સુખ છે સંસારમાં? બધાને ખબર છે નહોતી, તો કેમ દોડી રહ્યા છો? જે સુખ સંસારમાં તમે મેળવવા દોડી રહ્યા છો છે જ નહીં, તો કોઈ દિવસ પ્રશ્ન પૂછ્યો કે સુખ છે ક્યાં? સુખ ક્યાંય નહીં, સુખ આપણામાં છે, આત્મામાં। જે સુખ તમે સંસારમાં જોવો છો એ બધું નાશવંત છે। ટેન્શન અને ડિપ્રેશનથી ભરેલ છે, ક્ષણિક માત્ર માટે છે, પણ જે સુખ હું લેવા માંગુ છું એ પર્મનન્ટ છે। જ્યાંથી મને ખબર પડી કે આ પર્મનન્ટ સુખ મેળવવા માટે દીક્ષા લેવી જ પડશે, મેં નક્કી કર્યું કેટલા બી કષ્ટો હશે ને હું લઈશ લઈશ અને લઈશ। દાદા બસ મને એવા આશીર્વાદ આપજો કે હું આ દીક્ષા ગ્રહણ કરવા માટે આગળ વધું એવા ભાવથી સાહેબજી પાસે ગઈ। હવે તમે બધા પૂછશો કે એને ભાવ કેવી રીતે થયા, હું નહીં કહીશ કે મને ભાવ કેવી રીતે થયા, બસ આ ફોટોને જોઈ લો ખબર પડી જશે ભાવ કેવી રીતે થયા। મેં ખાલી આ એક જ ફોટોને જોયો હતો લાઈફ, એમની આંખની સામે જોતા જોતા મને ભાવ થયા છે। સાચા દિલથી કહીશ, રાજુને તો નવ ભાવની જ પ્રીત હતી, પણ જ્યારે મેં મારા દાદાને પહેલી વાર જોયા ત્યારે મને બહુ ભાવની પ્રીત થઈ ગઈ। આત્માને પરમાત્મા સાથે જોડવાનું પાવરફુલ બ્રિજ એટલે પ્રવજ્યા, અનંત સુખોને ભંડારને ઉગાડવાની માસ્ટર કી એટલે પ્રવજ્યા, અનંત કારના મેલ ધોવાનું વોશિંગ મશીન એટલે પ્રવજ્યા, સંસારના ભૂલ ભૂલભુલૈયામાંથી બહાર નીકળવાની નેશનલ હાઈવે એટલે પ્રવજ્યા, એ પ્રવજ્યાને આવતીકાલે હું ગ્રહણ કરવા જઈ રહી છું। એવા આશીર્વાદ આપજો કે નિરતિચાર સંયમ જીવન પાડો, ક્ષણિક માત્ર માટે પણ પ્રમાદ ના કરો, હંમેશા પ્રભુ આજ્ઞા અને ગુરુ આજ્ઞામય જીવન જીવું એવા આશીર્વાદ આપજો। આશીર્વાદને શુભેચ્છા લેતા પહેલા બધાને થેન્ક્સ કહેવા માંગુ છું। 20 વર્ષ તમારા ઉપકારી દાદા નાના મમ્મી પપ્પા અંકલ આંટી મામા મામી માસી માસા ફોઈ ફુઆ ભાઈ બહેન બધા સંબંધિત, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ। એટલું કહીશ કે દાદી અને નાની છે નહીં, પણ સાચું કહું ને દરેક પ્રસંગમાં મારી બાજુમાં છે એવું જ લાગે છે। નાનીના શું મૂળ સંસ્કારો હશે કે એમના પરિવારમાં ત્યાં ત્રીજી દીક્ષા થઈ જવાની છે કાલે, અને બધાને ખબર છે કે દાદી આ પ્રસંગે હાજર હોત ને તો આ દીક્ષાની હોશ તો કઈ અલગ જ આવે। બસ આશીર્વાદ આપતા રહેજો દાદી અને નાની કે જેવી તમારી ઈચ્છા છે જેવી રીતે હું દીક્ષા લેવું બસ એવી જ દીક્ષા પ્રસંગ કાલે મંડાય એવા આશીર્વાદ આપો। લાઈફમાં જે નિશાનભાઈ કીધું કે હું વચ્ચેની છું, બધાએ મને એક્સ્ટ્રા પીસ કરીને બોલાવ્યું છે, હું કહીશ આ એક્સ્ટ્રા પીસ તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરીને દેખાડ્યું છે।
બીજા નંબરનો મારો ભાઈ જ્યાંથી મારું મુરત નીકળ્યું છે એ અઢી મહિના જે સતત ને સતત 24 કલાક મારી જોડે છે બે વર્ષ ત્યાં મેં સાહેબજી પાસે રહીને ગુરુકુળવાસમાં પણ જ્યારે બી ઘરે આવું ને બે વર્ષમાં લગભગ 5 મહિનાઓ ઘરે આવી છું સવારના દૂધ તો ગ્લાસ લઈને સાંજે જેમને મારી સંસાર પાત્રીને આપ્યો છે એવો મારો ભાઈ જેમને બધી તીર્થ જાત્રા જેટલી મેં એક મહિનામાં કરી છે મુરત પછી જે હંમેશા ને હંમેશા મારી સાથે છે હું એવું કહીશ ભલે કે મારી સાથે 2-3 મહિના 20 વર્ષ સુધી હતો મારી ઈચ્છા છે કે લાઈફમાં મેં મારે સાથી રહે એના માટે હું કહીશ એક વાર દીક્ષા મારી ટ્રાય જરૂર કરજે આ પણ સાચો છે આ બધા દેખાડે સંદર્ભી બધો થોડા ક્ષણ માટે છે પણ જ્યારે ગુરુને લાઈફ ટાઈમ માટે ચૂઝ કરી લેશે ને તો ભાવ સુધરી જશે બીજા નંબરની મારી બે એટલું કહીશ કે બધા કહે છે એ પહેલા સાહેબજી પાસે ગઈને હું પછી હું કહીશ કે બેન મારા તો હજી બી વેટ કરે છે કે તું દીક્ષા લે ભલે ભાવ થતા નથી ટ્રાય કરી છે એના માટે બી ધન્યવાદ બસ એટલું કહીશ કે ભલે દીક્ષા ના રહી શકે પણ એક ચુસ્ત શ્રાવિકા બનીને ઘરને અજવાળ દે એવા આશીર્વાદ આપજે આશીર્વાદ છેલ્લે માંગુ છું તારી પાસે કે દીક્ષા લે કે ના લે તારી પાછળ મને જવા મળ્યું એના માટે થાય છે એના પછી આવે છે દાંપ્રયનો આખો સફર સંગ જેમને મને 50મા અંગાર બનવાનું સૌભાગ્ય આપ્યું છે એટલું જ કહીશ કે દાંપ્રેનો સફર સંગ આ દીકરીને આશીર્વાદ આપવા પધાર્યા છો એના માટે થેન્ક યુ બસ દાંપ્રેનું નામ રોશન કરું ને એવી એક ઈચ્છા છે કે દાંપ્રેના દર એક ઘર માટે એક એક દીક્ષા તો થઈ જાય કે દાંપ્રેનું નામ આખો વિશ્વમાં મંગળ બને કે આ દાંપ્રેનું શું સંગ છે શું દાંપ્રેની ભૂમિ છે કે એક પછી એક ચાલ્યા જાય અને છેલ્લે જે રહી ગયા છે નામ નહીં કહી શકતી પણ જેટલા બી છે બધાને થેન્ક યુ અને મારા ફ્રેન્ડ એસકેએની શિબિર આરતીઓ એસકેએસ એ પરિવાર છે જ્યાં પહેલી વાર જ્યાં મને 1%ના ભાવ થયા હોય જે એસકેએસની શિબિર મેં કરી બે શિબિર કરી પણ બીજા શિબિરમાં મને જે ભાવ પ્રગટ્યા છે એની માટે દિલથી થેન્ક યુ કહેવા માગું છું મારા ફ્રેન્ડ સ્કૂલના ક્લાસીસમાં જે બી હોય બોયો સ્કૂલમાં બધા સાથે ઓછી વાત કરતી સ્પેશિયલી બોયઝ કેમ કે મને બોયઝ જોડે વાત કરવી પહેલાંથી ઓછી ગમતી હું સાચું કહું ને જ્યારથી મારા મુરત નીકળ્યું છે ને એના લાસ્ટ ક્લાસમાં મારા ફ્રેન્ડના બધા જ મોડા જોવા મળ્યા ત્યારે એવું લાગ્યું કે આટલા બધા ફ્રેન્ડ મારા સ્કૂલમાં હતા ખરા કે હમણાં બધા જોવા મળે છે થેન્ક યુ કે મુંબઈથી અહીંયા સુધી આટલા બધા કર્યા બધા જ પધાર્યા છે થેન્ક યુ નિચ્છા વિક્રમ માંગુ છું આપ સૌથી કાલે સવારે મારી દીક્ષા થવાની છે જે દીક્ષા ગ્રહણ કરવા માટે હું તડપડી રહી છું એવી દીક્ષા કાલે મને મળવાની છે આશીર્વાદ આપજો કે સરળ આત્મા બનીને ઉત્તમથી ઉત્તમ સંયમ જીવન કાઢું પ્રભુ આજ્ઞાની ગુરુ આજ્ઞામાં રમતી રમતી જે આનંદથી દેવા માંગું છે આનંદથી દીક્ષા મળે ને દીક્ષા પાડું એવા આશીર્વાદ આપજો Oh.